રહ્યો. આલિયા ભટ્ટ બેન ના નાના બેન, શું છે? મોટા લોકોની યાદ શક્તિ વધારવાનું બૂસ્ટર ડોઝ બદામ. મને બધું જ યાદ છે, તું ખા. કેમ? તને યાદ શક્તિની બહુ જરૂર છે. આ એ તો સાચી વાત. હા, ચંદન શું કરે છે તું? મોઢામાં મગ ભર્યા છે. ગંધારો, એના મોઢામાં બદામ છે. કોણે નાખી? તે એમ નાખી શકાય કોઈના મોઢામાં બદામ? કેવી વાત કરો છો? એ છોકરી, નાના મોટાની ભાન નથી પડતી તને? મને બરાબર પડે છે. શરાબ ઉપર જા. કેસર ઉપર છે. આ ચાંપલી ત્યાં જઈને કહેશે ને તો બધી ખબર પડશે. એ છોકરી, મારું નામ આરાધ્યા છે. ઉપર જવાની જરૂર નથી. ત્યાં જઈને જો મહેંદી કઈ રીતે મૂકે છે. એ તો મને પણ આવડે છે. તો ત્યાં જઈને જો કે બધા શું કરે છે. એ તો અહીંથી પણ દેખાય છે. તો ત્યાં જઈને સાંભળ કે બધા શું વાત કરે છે. એને ગોસિપ કહેવાય, જે મારે નથી કરવી. તો તારે શું કરવું છે? અહીંયા બેસવું છે. બેસું? શું થયું આંટી? આ જો ને તારી બેન. આ બેન નથી, ભાઈ છે. કામ શું હતું? ભૂલી ગઈ તો યાદ કરો, અત્યારનું જ કામ હશે. અરે હા, બધાને કોલ્ડ ડ્રિંક સર્વ કરવાનું છે. એ કેવા આવ્યા? પણ આ બંને ગાંડા હોય તો? એટલે કે ચંદને તો મારું મગજ ખરાબ કરી નાખ્યું. વાંધો નહીં, કોલ્ડ ડ્રિંક્સ ની વ્યવસ્થા હું કરું છું. માન્યતા શું કરે છે? અમારામાં તો અમે આને કામ કહીએ. તમે શું કહો? હેલ્પ. જેની જવાબદારી ન હોય તો પણ દરેક કામ કરે એને હેલ્પ જ કહેવાય. ખોટી વાત. અત્યારે આપણે સાચા ખોટામાં નથી પડવું. ચાલ મારી સાથે. કેમ? સવાલ બહુ કરે છે. તને કહ્યું ને, ચાલ મારી સાથે. મારે તારા હાથમાં મહેંદી મૂકવી છે. પહેલા બધું કામ પતાવી લઉં. પ્રસંગ હોય ત્યાં કામ પતે જ નહીં, એને જ પ્રસંગ કહેવાય. ચાદા જોવાની જવાબદારી તારી કે ઘરના બધાના જ હાથમાં મહેંદી હોય? પાક્કું કામની હોય. અને ખાસ જોવાનું, મહેમાનો અને ઘરના મેમ્બરોના હાથમાં મહેંદી પહેલા લાગે. કામ કરનારના હાથમાં સૌથી છેલ્લે. કામ રાખવી પડશે ને. માસી બોલે, બોલવા દેલું. પણ માન્યતા, કેટલું કડવું બોલવાનું? એટલું જેટલી મનમાં કડવાશ ભરી હોય. અને માસી, હું મહેંદી મૂકું કે ના મૂકું, આપણી તો બસ એક જ ઈચ્છા છે. વિશ્વાસ રાખજો, આ પ્રસંગ આગળ નહીં વધે. એટલે? પણ અંદરથી જે મને લાગે છે એ જ હું તમને કહું છું. તો તારા મોઢામાં ઘી સાકર અને હાથમાં મહેંદી. બેટા, તારા હાથ કોરા હશે એ મને નહીં ગમે.
હેલો, અમર વાત કરું છું. શું થયું? વાત કર. ચંદન. બોલો બેન. ધનરાજ, એક કામ કર, ચંદન ને ફોન આપી દે. અરે નો ઇશ્યુ, યુ કેરી ઓન, વાત કર. અરે પણ ખોટું શું કામ આ રીતે રહ્યું? આપી દે ને ચંદન ને. ઠીક છે. હેલો, બોલો બોલો અમર ભાઈ. કઈક તો છે, નહીતર શૈલજા આ રીતે આટલી દીવે નહી. શું કહો છો? દાળ વડા ભેગી ચટણી તો ખાવ ને, મારા બાપાનું શું જાય છે એમાં? બસ આપણે તો જલસાના માથે પાંચ છેર છે, બસ આ લગ્નની તૈયારીમાં. બેન હાથ નહીં હલાવો. ચંદન, આવડે બેન, થોડું કિચનમાં કામ છે. ધનરાજ, હવે તારો વારો. શૈલજાનું નામ લખવાનું છે તારા હાથમાં. મમ્મી એ બધું મને નહીં ફાવે. ધનરાજ, આજના દિવસે તો માનવું જ જોઈએ ને. મમ્મી. મમ્મી નહીં, ફોય. ફોય નો ઓર્ડર છે આ. ઠીક છે. બેન પાણી. હા લાવ. નામ શું લખું? માન્યતા. નામ શું લખું? માન્યતા. કંકોત્રી ની વાતમાં શારદા ક્યાં વચ્ચે આવી? માન્યતા ક્યાંય દેખાતી નથી, ક્યાં ગયું? કામમાં ચીવટ ના રાખો ને તો આવું જ થાય. હા પણ મને જે કહ્યું. તારી લવારી બંધ કર, પેલા હાથ ઉપરથી નામ કાઢ, નહીં તો નામ રહી જશે.
લીવ ઇટ. હા પણ ધનરાજ, નથી જરૂર મારે મહેંદી ની. પણ ધનરાજ, આ વિધિ છે, જરૂરી છે, બ્રાઇડ નું નામ હોવું જ જોઈએ. જ્યાં ઇમોશન છે ત્યાં કોઈના જ લખાયેલા નામની જરૂર નથી. સાચી જ વાત છે એની, નસીબમાં નામ તો લખાઈ જ ગયું છે ને, તો હાથ પર હોય કે ના હોય શું ફરક પડે છે. લેટ્સ કન્ટિન્યુ, ચાલ હવે તારું કામ આગળ વધાર. ચટણી ખાવાની છે કે નહીં? શું તે અજુગતું લાગ્યું? તો એમ હશે કે ચટણી સાથે દાલ વડા ખાવાના છે કે નહીં? શું ગોટાળા મારે છે એને? મારે ફોન પર જા. શું કરશું? મારે પણ તને એ જ પૂછવું છે, આ ફંક્શનમાં બિઝી છે, વાત ક્યારે કરશું? મને લાગે છે કે હું હેલો માન્યતા, જલ્દી શરજાના રૂમમાં. કેમ, શું થયું? તું આવતો ખરી, જલ્દી આ. ઓકે, તું આવ મારી સાથે. અરે પણ આ લોકોને જણાવવાનું, એ આપણે પછી કરી લઈશું. તું આવ. મેરેજનો દિવસ યાદ આવી ગયો? શું સમય પર વાહન પ્રસ્થાશ્રમમાં જવાનો સમય આવી ગયો છે. આપણા બીજા દીકરાના લગ્ન આવી ગયા છે. ડિસ્ટર્બ તો નથી કરી રહ્યો ને? હા. અરે અમે તો ઈચ્છીએ છીએ કે કોઈ અમને ડિસ્ટર્બ કરે. અને દીકરો કોઈ દિવસ ડિસ્ટર્બ કરે? ચાલો ચાલો ગ્રુપ ફોટો લઈએ. ક્રિષ્ટિકાન અહીંયા આવી જા ને. અરે પૃથ્વી બેટા અહીંયા આવ ને. કેટલા સપના જોયા હતા ધનરાજના લગ્નના. એ દિવસ તો આવી ગયો પણ ખુશી નથી. હાથમાં મહેંદી છે ને એમાં કલર પણ આવશે, પણ ચહેરાનો લોડ અખબંધ રાખવામાં મહેનત કરવી પડે છે. આટલા ફોટા તો મારા મેરેજમાં નહોતા પાડ્યા. મને કોઈ ગડબડ ના જોઈએ. નામથી લઈને કામ સુધી બધું પરફેક્ટ હોવું જોઈએ. એ જોવાની જવાબદારી મારી કે હવે એક પણ અપશુકન નહીં થાય. થવી પણ ના જોઈએ. એક કોરિયોગ્રાફરનો મેસેજ આવ્યો છે, આજે રાતે ફાઇનલ પ્રેક્ટિસ કરવાની છે, એટલે બધા હાજર રહેજો. પ્રેઝન્ટ. ડીકે, શર્જા, બી રેડી. આઈ એમ.
Let's party tonight! Yeah! માન્યતા, આપણે ક્યાં જઈએ છીએ? તો સાથે આવો. અરે પણ તું ટેન્શન નીચે છે, તું સમજ તો ખરા. એ બધું આપણે પછી કરી લેશું, તું અત્યારે સાથે આવ. હા તું અહીંયા ફંક્શન તો નીચે ચાલે છે, આ બધાને લઈને ઉપર શું કરી રહી છે? અરે નીચે પણ સંગીત સંધ્યાની જ વાતો ચાલે છે ને, તો મને એમ થયું કે આ લોકોને હું ઘર દેખાડી દઉં. આમ પણ આ લોકોને ઘર જોવું હતું. હા, કશ્યપ હાઉસ તો એકવાર જોવું જ પડે ને. હા હા, હું પણ દેખાડું. જો ના, તમે નીચે જાઓ. જો કામિની આંટીને ખબર પડશે તો મારા પર બહુ ભડક છે. કહેશે કે પોતે તો જતી રહી, સાથે પૃથ્વીને પણ લઈ ગઈ. તે ફોઈની દરેક વાતને મસ્ત રીતે પકડી છે. પાછું આ વાત જઈને આંટીને નહીં કહેતા, તો એ મારા પર ભડકશે. માન્યતા કેમ ક્યાંય દેખાતી નથી? અનુષ્કા કેમ ક્યાંય દેખાતી નથી? કીધા વિના તો ક્યાંય જાય નહીં, ક્યાં ગઈ? અહીંયા જોવી જોઈએ, કેમ ક્યાંય દેખાતી નથી? અનુષ્કા કેમ ક્યાંય દેખાતી નથી? મને ખબર નથી, હશે અહીંયા જ ક્યાંક. અહીંયા ક્યાંક હોય તો દેખાવી તો જોઈએ ને. હું જોઈ આવું. ધનરાજ. હા. માન્યતા ક્યાં છે? મમ્મી, બધાનું સરનામું લઈને બેઠો છું. સંબંધોના સરનામા હોવા જોઈએ. તારા આપણા આપણા સંબંધોનું એ સરનામું અહીંયા જ ક્યાંક ફરતું હશે, જોજે. પણ નથી ને. આ અનુષ્કાને માન્યતા દેખાતા નથી. હશે આટલા માત્ર. તો જા પેલા શોધ. હા, મને શોધવાના છે માન્યતા ને. અરે એ પેલી સોની પરિવારની વહુ છે ને, અને ઘર દેખાડવા ગઈ છે. પેલા લોકો. એ લોકો હોય તો તને શું થાય છે? તારા માથે કેમ પસીનો આવે છે? તું તારા હાથની મેદી સંભાળ. તું સાંભળ. અરે પેલો ચંદન ક્યાં ગયો? અરે હા, મેં જ તો એને મોકલ્યો. ચંદન, તું ટેન્શન છોડ. મેં ચાંદનીને હમણાં તારા પરસેવાની વાત કરી છે. એને કહ્યું કે તારું ધ્યાન રાખે. બરાબર, ચાલ હું જાઉં છું. પૃથ્વી, બોરે મને ટેન્શન થાય છે. હવે પાછું શું? કઈ વાતનું? હું કેવી રીતે કહું? બધા એક સાથે ગાયબ છે. કોણ ગાયબ છે? બધા જ તો છે. ત્યારે જઈને એ લોકોને અહીંયા લઈ આવ. જેન્યુઇનલી કહું છું, જો. ઠીક છે, પણ આ બધી વાતો ચાંદીને કરું છું. હા